નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5ની અંદર આસપાસમાં પાઠ 4 કેરીઓ બારે માસ જોઈ ગયા. એમાં મેં તમને હોમવર્ક પણ આપેલું હતું. હોમવર્ક દરેક વિદ્યાર્થીએ આસપાસની નોટબુકની અંદર લખી દીધું હશે, બરાબર. એની આપણે થોડી ચર્ચા કરી લઈએ કે એ પાઠમાં શાની વાત કરવામાં આવી હતી. તે તો એ પાઠમાં આપણને કેરીઓ વિશેની વાત કરવામાં આવેલી હતી. તો જે કેરી હોય છે, અરે પહેલું સૌ પ્રથમ 3 બાળકો હતા, ક્રિપલ, રુચિ અને હર્ષ, એ 3ની ચર્ચા કરવામાં આવેલી હતી. એના પછી એક ઉદાહરણ દ્વારા કે એના દાદીના એક ઉદાહરણ દ્વારા અને એની એક ચર્ચા કરવામાં આવેલી હતી. જે બ્રેડ ઉપર એમ કે ઘણો ટાઈમ થઈ ગયેલો હોય, બગડી જાય એટલે એની ઉપર ફૂગ આવી જતી હોય છે, એની પણ ચર્ચા થઈ ગઈ હતી. એના પછી આપણે જોયું હતું કેરીઓ ઉનાળાના વેકેશનની, કે જે મહેન્દ્ર અને અલ્પેશ બંનેની વાત કરવામાં આવેલી છે. તો મહેન્દ્ર અને અલ્પેશ બંને ભાઈઓ છે, એ ઉનાળા વેકેશનની અંદર જૂનાગઢના એ લોકો વેકેશન પસાર કરતા હોય છે આંબાવાડીમાં. તો આંબાવાડીમાં જેમ કે આંબા ઉપર કેરી આવતી હોય છે, એ સમયે એ લોકોને ત્યાંનું વાતાવરણ ખૂબ જ સુંદર લાગતું હોય છે. ત્યાં એના મમ્મી પપ્પાને એવું કહે છે કે આપણે એમ કે અરેક ઘઉંના, અડદના એ બધા પાપડ તો ખાઈએ છીએ, પણ કેરીના એમ કે પાપડ બનાવો. તો એના મમ્મી પપ્પા એવું કહીએ છે, જો કેરીના પાપડ ખાવા હોય તો તમારે બંને અમને મદદ કરવી પડશે. તો બંને ભાઈઓ મદદ કરવા તૈયાર થઈ જાય છે. અને પછી પાણીની સગવડ, ગોળ, ખાંડ, બરાબર, ખાંડની જે એ બધાની સગવડ કરતા હોય છે. અને પછી એ સતત 2 અઠવાડિયા સુધી મદદ કર્યા જ કરે છે, પછી એ પાપડ તૈયાર થાય છે એકદમ, પછી એ લોકો એનો ઉપયોગ કરતા હોય છે. તો એ રીતે આપણે કેરીઓ બારેમાં જોઈ ગયા. હવે આપણે પ્રકરણ 5 દરેક વિદ્યાર્થી પેજ નંબર 42 કાઢશે પાઠ્યપુસ્તકમાં, પેન્સિલ જોડે લઈને બેસવાનું છે. બીચ પ્રકરણ 5 બીચ કેમ બીચ નામ આપવામાં આવેલું છે? કારણ કે અહીંયા આપણને બીજની વાત કરવામાં આવેલી છે. માટે તો બીજ દરેકના ઘરમાં બીજ હોય છે, અનાજ, કઠોળ એ બધું આપણે બીજ જ છે. તો એ બીજમાંથી એમ કે વસ્તુ બનતી હોય છે, બીજનો ઉપયોગ કઈ રીતે થાય છે, અહીંયા પાઠની અંદર આપણને બીજ વિશેની માહિતી મેળવવાની છે. તો અહીંયા જોઈએ આપણે, ગોપાલ તેના માસીના પરિવારની આતુરતાથી રાહ જોતો હતો. એમ કે એના માસીનો પરિવાર હતો, એની કે આતુરતાથી રાહ જોતો હતો. આપણે કોઈ આવવાનું હોય તો આપણે કેવી રાહ જોતા હોઈએ છીએ. તેઓ આવતીકાલે વેકેશન ગાળવા ગોપાલના ઘરે આવવાના હતા. અવનવી વાનગીઓ બનાવીશું અને બધા ખૂબ રમીશું, એ વિચારીને ગોપાલ ખૂબ જ ખુશ હતો. એટલામાં તેની માતાએ બૂમ પાડી, ગોપાલ રાત્રે સૂતા પહેલાં 2 વાટકી ચણા પાણીમાં પલાળી દેજે, હું ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. કે ગોપાલ રાત્રે તું એમ કે સૂવે ત્યાં સુધી એમ કે 2 વાટકી એમ કે ચણા પલાળી દેજે, હું એમ કે ફોઈના ઘરે જવાની છું અને સવારે આવીશ. આની નીચે અંડરલાઈન કરી દો. જ્યારે ગોપાલ ચણા પલાળતો હતો ત્યારે તેને વિચાર્યું કે માતાએ 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પરંતુ આટલા ચણા 8 વ્યક્તિઓને કેવી રીતે પૂરતા રહેશે? કે 2 વાટકી ચણા પલાળવાનું કહ્યું હતું, પણ એમ કે આટલા ચણા 8 વ્યક્તિને કઈ રીતે એમ કે પહોંચી શકશે?
ઓછા પડશે એમ વિચારી તેણે ચાર વાટકી ચણા પલાળી દીધા. સવારે જ્યારે તેની માતા આવી ત્યારે તેણે જોયું ચણા વાસણમાંથી ઉભરાઈને બહાર આવી રહ્યા હતા. કે જ્યારે સવારે એની માતા આવે છે ત્યારે એ જોવે છે કે ચણા જે હોય છે એ વાટકીમાંથી ઉભરાઈ અને બહાર આવી રહ્યા હતા. તો અહીંયા આપણને ચિત્રની અંદર જોવા મળે છે કે ચણા જે છે એ વાટકીમાંથી એમ કે ઉભરાઈ અને બહાર આવી રહ્યો હોય છે. તેમણે ગોપાલને બોલાવીને કહ્યું, આટલા બધા ચણા કેમ પલાળ્યા હતા? ગોપાલ આશ્ચર્યમાં પડી ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો, અચાનક ગભરાઈ ગયો. એમ આવું કેમ, કેવી કે આવું કેવી રીતે બન્યું? માતાએ કહ્યું, કંઈ વાંધો નહીં, સારું થયું. હું અડધા ચણાનું શાક બનાવીશ ને બાકીના ચણા ફણગાવી દઈશ. એમ કે અડધા ચણાનું હું શાક બનાવી દઈશ અને બાકીના ચણા એમ કે ફણગાવી દઈશ. ફણગાવી દઈશ એટલે કે એક કપડાની અંદર બાંધવામાં આવતું હોય છે ને એને લટકાવી દેવામાં આવે છે અને એ ચણા કે ફૂટે છે બરાબર, અંદરથી બીજું બીજ જે ઉત્પન્ન થતું હોય એવી રીતના થાય એટલે એને ફણગારેલા કહેવામાં આવે છે. ફણગાવેલા ચણા તારી કાકીને ત્યાં મોકલીશ. ડૉક્ટરે તેમને ફણગાવેલા કઠોળ ખાવાનું કહ્યું છે. ગોપાલની માતાએ અડધા ચણા ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દીધા કે અડધા ચણા વાટકીમાં બાંધી અને ફણગાવવા માટે લટકાવી દીધા. ચર્ચા કરો, તમારા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુઓ પલાળવામાં આવે છે? તો આપણા ઘરમાં રસોઈ બનાવતા પહેલાં કઈ કઈ વસ્તુ જે કઠોળની વસ્તુ હોય છે દરેક વસ્તુ પલાળવામાં આવતી હોય છે. દરેક કઠોળ આવી ગયું બરાબર. તમે કઈ વસ્તુ ફણગાવીને ખાઓ છો, તેને કેવી રીતે ફણગાવવામાં આવે છે, તેમાં કેટલો સમય લાગે છે? તો આપણે કોઈ પણ વસ્તુ હોય ફણગાવી હોય તો એને 7-8 કલાક સુધી પલાળવા પડે છે અને પછી એને ફરીથી એટલો સમય એને ફણગાવવા માટે મૂકી દેવામાં આવતા હોય છે, જેથી કરી અને એ સરસ એમ કે એકદમ મુલાયમ જેવા ફણગા ફૂટતા હોય છે. ડૉક્ટરે તમને અડધા અથવા તમારી આસપાસ કોઈને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપી છે કેમ? તો હા, કોઈ વ્યક્તિ જો બીમાર હોય છે તો એને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપતા હોય છે ડૉક્ટર, કે એના અંદરથી જેટલા એમ કે પોષક તત્વો એમ કે મળી રહે છે એનાથી એને જલ્દી એમ કે સારું થઈ શકતું હોય છે, એટલા માટે એમ કે ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપતા હોય છે. આટલું કરીશું. શું તમને યાદ છે ધોરણ 4માં તમે બીજની પ્રવૃત્તિ કરી હતી? હવે બીજની બીજી પ્રવૃત્તિ કરો. કે બીજની પ્રવૃત્તિ કરી હતી, હવે બીજી પ્રવૃત્તિ કરવાની છે. થોડા ચણા અને 3 વાટકી લો. થોડાક ચણા લેવાના અને વાટકી કેટલી લેવાની? 3. પહેલી વાટકીમાં 4-5 ચણા નાખી વાટકી પાણીથી ભરી દો. પહેલી જે વાટકી છે એ વાટકીને એમ કે પાણી નાખી અને એમ કે તેમાં વાટકે પાણીથી એમ કે ભરી દેવાની છે. બીજી વાટકીમાં 4-5 ચણા ભીના કપડાં રૂમાં વાટીને મૂકો, એટલે વીંટીને મૂકો. કપડું કે રૂ સુકાવવું જોઈએ નહીં, તેનું ધ્યાન રાખો. કપડું છે બરાબર, બીજા વાટકી છે એમાં કપડું ભીનું કરી અને મૂકવાનું અને એની અંદર ચણા નાખવાના, જેથી કપડું એમ કે સુકાવવું જોઈએ નહીં. ત્રીજી વાટકીમાં 4-5 ચણા મૂકો, તેમાં બીજું કંઈ મૂકવાનું નથી. ત્રણેય વાટકીને ઢાંકી દો. હવે ત્રણેય વાટકી એમ કે પ્રયોગ આટલો કરી ત્રણેય વાટકી ઢાંકી દેવાની. પહેલી વાટકીમાં પાણી લેવાનું છે, બીજી વાટકીમાં કપડું ખાલી ભીનું કરવાનું છે, ત્રીજી વાટકીમાં કશું લેવાનું નથી. હવે કોષ્ટક જોઈએ, એનું અવલોકન વાળો છે.
બે દિવસ પછી ત્રણેય વાટકીમાંના ચણાનું અવલોકન કરો અને ચણામાં થયેલો ફેરફાર શોધો. બે દિવસ સુધી એમ કે એને જે ત્રણેય વાટકી છે એને રાખવાની છે. તો અહીંયા જુઓ, વાટકી નંબર એક, બે, ત્રણ. બીજને હવા મળે છે? ના, હા, ના, હા. તો અહીંયા આમાં પાણી નાખેલું છે એટલે એને હવા મળતી નથી. વાટકી નંબર બે, એને હવા મળે છે કેમ કે એ ભીના કપડામાં છે. વાટકી નંબર ત્રણ, ત્રણ. બીજને પાણી મળે છે. પહેલા નંબરમાં શું છે? બીજને પાણી મળે છે, હા. બીજામાં હા. ત્રીજા નંબરમાં ના, કેમ કે એકદમ કોળા રાખવાના હતા, એમાં કંઈ નાખવાનું નથી. બીજમાં શું ફેરફાર થયો? તો જે વાટકીમાં ભીના કરે પલાળેલા પાણીમાં કંઈ ફેરફાર થયો? તો નહીં, એમાં કંઈ ફેરફાર થાય નહીં, કારણ કે એ પાણીમાં છે એટલે એ ચણા એવા ને એવા રહેશે, પણ થોડા ફૂલી જશે, નાનાથી મોટી સાઈઝ થશે, પણ એનો કોઈ ફેરફાર થવાનો નથી. વાટકી નંબર બે, કેમ? હા, તો એમાં ફેરફાર એટલા માટે થયો કે એના ફણગા ફૂટતા હોય છે. કેમ કે એની અંદર કપડું ભીનું કરીને આપણે મૂકવાનું હતું ને એમાં ચણા લેવાના હતા, તો જેના લીધે એમ કે એ ફણગા ફૂટે છે, એમાં ફેરફાર થયો છે. વાટકી નંબર ત્રણમાં કોઈ ફેરફાર નથી થયો. કેમ કે એ કોરા રાખવાના છે, એમાં કોઈ ફેરફાર જણાશે નહીં. બીજમાં અંકુર ફૂટ્યા, બીજમાં અંકુર ફૂટ્યા. તો કેમ અંકુર ફૂટ્યા? ત્રણ વાટકીમાંથી સામા ફૂટે છે એ જોઈશું આપણે. તો વાટકી નંબર એકમાં અંકુર ફૂટશે નહીં, કેમ કે એ પાણીમાં છે. વાટકી નંબર બે, બેમાં ફૂટશે કારણ કે એ ભીના કપડામાં આપણે મૂકવાના હતા એટલા માટે. ત્રણ નંબરમાં નહીં, કારણ કે એ કોડા જ રાખેલા હતા એટલા માટે એમાં ફણગા ફૂટે નહીં. કહો અને લખો, કઈ વાટકીના બીજમાં અંકુર ફૂટ્યા છે? તમે આ વાટકી અને બીજી વાટકીઓમાં શું તફાવત જોઈ શકો છો? તો વાટકી નંબર બેમાં અંકુર ફૂટ્યા છે અને બીજી વાટકીમાં પહેલી અને ત્રણ નંબરમાં ફૂટ્યા નથી. કેમ? પહેલી વાટકીમાં પાણી હતું અને બીજી વાટકીમાં કંઈ શુદ્ધ નહોતું એટલા માટે. ગોપાલની માતાએ પલાળેલા ચણાને ભીના કપડામાં કેમ બાંધ્યા? તો એમ કે અંકુર એને જે ફણગાળવામાં એમ કે આવતા હોય છે તો ભીના કપડામાં બાંધવામાં આવે છે. એના અંકુર એમ કે ફૂટવા માટે એમને એમ કે કપડામાં ભીના કપડામાં મૂક્યા, જેથી હવા પાણી એમ કે જોઈતું હોય એટલું એમ કે એને પ્રમાણમાં મળી રહે અને એના અંકુર ફૂટે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોઈએ, આખી તુવેર અંકુરિત થાય છે પરંતુ તુવેરની દાળ અંકુરિત કરી શકાતી નથી, આવું કેમ? તો આખી દાળ જે છે એ અંકુરિત એટલા માટે થાય છે કે કોઈ પણ બીજ હોય એની અંદર એક ગર્ભ રહેલું હોય છે અને એ ગર્ભ કે જ્યારે બહાર આવે છે એ બીજ દ્વારા બીજું કે બીજું બીજ થતું હોય છે ને એમાંથી એ વસ્તુ ઉગતી હોય છે. જ્યારે દાળ છે એ ફાળ છે જેમાંથી એમાંથી કોઈ અંકુર થતું નથી. મિત્રો, અહીંયા શું અંકુરિત ચણાના બીજને ધ્યાનથી જુઓ અને તેનું ચિત્ર દોરો. જે અંકુર ફૂટેલા છે એ દાળ કે ચણાને અહીંયા આપણને દેખાય છે કે અંકુર ફૂટેલા ચણા. તો આને એમ કે ધ્યાનથી જુઓ અને એનું ચિત્ર દોરો. તો મિત્રો, તમારા દરેક વિદ્યાર્થીએ આટલું કરીશું. એમાં આ જે વસ્તુ છે એ અને એક આ કોષ્ટક, એટલું તમારે નોટની અંદર કરવાનું છે હોમવર્કમાં, બાકીનું કોઈ કરવાનું નથી. આગળનો પાઠ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધીનો એકવાર પાઠ વાંચી લેવો અને તૈયાર કરી દેવું. થેન્ક યુ.